महादेव तन्ना एजुकेशनल कैंपस गोंडल धोरण 6 विषय गणित चैप्टर नंबर 5 पायाना आकारों की समझूती तेमा बाल मित्रों आपणे स्वाध्याय 5.4 दाखला नंबर 5 સુધી ભણી ચૂક્યા છીએ। હું આશા રાખું છું તમે પણ તમારા ગણિતના ચોપડામાં નોંધ કરી લીધી હોય હશે। આજે બાકી રહેલા સ્વાધ્યાય 5.4 ના દાખલા ગણીશું બાળ મિત્રો। એ પણ સાચેલા છે, આગળ ભણી ચૂક્યા છીએ, એ જ છે। જોઈએ દાખલા નંબર 6। આપેલા બે ખૂણામાંથી કયા ખૂણાનું માપ વધુ હશે અનુમાન કરો, પછી તેનું માપન કરો। તો બાળ મિત્રો અહીંયા ખૂણો A આપેલો છે, ખૂણો B આપેલો છે, તો અનુમાન કરવાનું છે, વિચારવાનું છે કે માપ ખૂણો A મોટો હશે કે માપ ખૂણો B। હા, તો અનુમાન કરતા શું લાગે છે, માપ ખૂણો B મોટો હશે ને? હા, અહીંયા લખવાનું અનુમાન કરતા માપ ખૂણો B મોટો છે। હવે તમારે માપન કરવાનું છે કોણ માપકની મદદથી। કોણ માપક તમારી પાસે છે, કંપાસ બુક્સમાં આવે છે જે અર્ધવર્તુળને કોણ માપક કહેવાય। તે કોણ માપકનો લીટી વાળો ભાગ આવી રીતે રાખીને પછી તમારે માપવાનું છે, ઉલટું થશે એટલે આ ભાગ આવશે 45 અંશ। શું આવશે? 45 અંશ। તો માપ ખૂણો A બરાબર 45 અંશ। ત્યારબાદ માપ ખૂણો B, સેમ એ જ રીતે તમારે કોણ માપક આવી રીતે રાખવાનું છે, લીટી વાળો ભાગ અહીંયા આવે, ઉલટું રાખવાનું થશે કારણ કે ઉલટો ખૂણો આપેલો છે એટલે અણીવાળો ભાગ અહીંયા રાખશું। સિદ્ધાંતમાં વચ્ચે જે ટપકું આવે ત્યાં તો આ માપતા આપણને માપ ખૂણો B શું મળશે, 60 અંશ। અહીંયા આવશે માપ ખૂણો B બરાબર 60 અંશ। ઓકે, તો માપ ખૂણા A નું માપ છે 45 અંશ અને માપ ખૂણા B નું માપ છે 60 અંશ। ત્યારબાદ દાખલા નંબર 7 જોઈએ। નીચે ખાલી જગ્યાઓ લઘુકોણ ગુરુકોણ કાટખૂણા અને સરળકોણનો ઉપયોગ કરી પૂરો। આ બધી ખાલી જગ્યા આપેલી છે, એ તમારે માપ્યા મુજબ પૂરવાની છે। એમાં જોઈએ નંબર 1, એવો ખૂણો કે જેનું માપ કાટખૂણા કરતા ઓછું હોય, આગળ પણ આવી ગયું છે, કાટખૂણો એટલે કે 90 અંશ કરતા ઓછું હોય તે કયો ખૂણો છે? હા, લઘુકોણ। આપણે અહીં લખીશું લઘુકોણ, કે જેનું માપ 90 અંશ કરતા નાનું હોય। ત્યારબાદ નંબર 2, એવો ખૂણો કે જેનું માપ કાટખૂણા કરતા વધુ હોય, તો ગુરુકોણ 90 અંશ કરતા વધારે ને 180 અંશ કરતા ઓછું હોય એ ગુરુકોણ છે। અહીં લખીશું આપણે ગુરુકોણ। ત્યારબાદ દાખલા નંબર સી, એવો ખૂણો કે જેનું માપ બે કાટખૂણાના માપના સરવાળા જેટલું છે। બાળ મિત્રો આગળ મેં તમને કીધું હતું બે કાટખૂણા એટલે એ સરળ કોણ એટલે કે 180 અંશ, 90 અંશ પ્લસ 90 અંશ બરાબર 180 અંશ જે સરળ કોણનું માપ છે। અહીંયા લખીશું સરળ કોણ। ત્યારબાદ બે ખૂણાઓના માપનો સરવાળો કાટખૂણા જેટલો છે, બે ખૂણાઓના માપનો સરવાળો કાટખૂણા જેટલો છે, તો તેમના દરેક ખૂણા કેવા હોય, લઘુકોણ હોય ને? હા, કારણ કે બે ખૂણાના માપનો સરવાળો આપણને કાટખૂણો આપેલો છે, તો એ બેના પાછળ કાટખૂણાનો બે ભાગ કરો એટલે 90 અંશ કરતા નાના થવાના છે, તો એ બંને ખૂણા કેવા હશે? હા, લઘુકોણ। સમજાય છે ને? હા, હવે જોઈએ E, બે ખૂણાના માપનો સરવાળો સરળ કોણ જેટલો છે, બે ખૂણાના માપનો સરવાળો સરળ કોણ જેટલો છે
અને તેમાંનો એક લઘુગુણ છે તો બીજો ખૂણો ખાલી જગ્યા છે શું કીધું છે હવે બે ખૂણા છે એના માપનો સરવાળો સરળકોણ એટલે કે 180 અંશ છે તેમાંનો એક ખૂણો લઘુગુણ છે એક ખૂણો કેવો છે લઘુગુણ એટલે કે 90 અંશ કરતા નાનો તો બીજો ખૂણો કેવો હોય ધારો કે 90 અંશ કરતા નાનો એટલે 80 લઈ લ્યો तो बाकी हजु के बात करो तो 100 बीजो खूण हमेशा केव अपने गुरु कोण कारण के अपने एक खूणा माप आपी दीधेलू छे लघु कोण छे तो आपने ख्याल आवशे 90 अंश करता नानो जशे तो बीजो माप हमेशा केव होय गुरु कोण तो ज सरळ कोण नुं माप मळे अहीं लखीशु गुरु कोण हवे बाळक मित्रो दाखला नंबर 8 તમારો પાઠ્યપુસ્તક તમારી સાથે છે એમાં જુઓ આ પ્રમાણે આકૃતિ આપેલી છે એ તમારે તેનું માપન કરવાનું છે પહેલા અનુમાન કરવાનું છે પછી કોણ માપકની મદદથી માપન કરવાનું છે આ તો સાવ સરળ છે જે છે અર્ધવર્તુળ એની ઉપર રેગ્યુલેટરી રાખીને કોણ માપક રાખી દેવાનું છે આવી રીતે છે પછી જોવાનું છે આ એરો ક્યાં પહોંચે છે હા તો અનુમાન કરતા અનુમાન કેટલું લાગે છે આપણને કેટલું લાગે છે 45 અંશ खरेखर 40 अंश ओके त्यार बीजो अर्धवर्तुळ छे लघु कोण मळे ने लघु कोण
गुणिया एक करो एटले 30 अंश मळशे। त्यार बाद नंबर सी 12 થી 6 30 अंश